નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે. ગુજરાતમાં જુલાઈ સુધી સારો એવો વરસાદ થયા બાદ આખો ઓગસ્ટ મહિનો કોરો ધાકર ગયો હતો. ત્યારબાદ સપ્ટેમ્બરમાં પણ શરૂઆતના 5 દિવસમાં વરસાદ દેખાયો ન હતો, જેના કારણે લોકોને ચોમાસાની ઋતુમાં ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. તો બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોની પણ હાલત કફોડી થઈ ગઈ છે. પરંતુ હવે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે ખબરો અનુસાર હવામાન વિભાગે એવી જાણકારી આપી છે કે એક વાર ફરીથી ચોમાસું હવે સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે યુપી, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં વરસાદ થઈ શકે છે. આમાં પણ જો આપણે ગુજરાતની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે એવું જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, દીવ, રાજકોટ અને જામનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 7 સપ્ટેમ્બરથી વરસાદની ગતિ વધશે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. તમે જણાવી દઈએ કે હવામાન અનુસાર હવામાન વિભાગે 6 સપ્ટેમ્બર એટલે કે આજથી 3 દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. યુપીના 25 જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદથી ઉકળાટમાં રાહત મળશે. ખેડૂતોને પણ પાક સિંચાઈમાં ફાયદો થશે અને અનેક જગ્યાએ વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ શકે છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.